आप जो इराचो बीटीवी न्यूज आपनी साथे हूं छु वत्सल बुलेटिन की शुरुआत करिए बात करिए अमदावाद दी अमदावाद ना हाटकेश्वर ब्रिज बाद वधु एक ब्रिज विवाद मां आव्यो। सनाथल सर्कल ओवरब्रिज पर पड़ा बस मोटा खाड़ा, त्रण महीना पहला ज सनाथल ओवरब्रिज नु लोकार्पण थयु हतु। त्रण महीना मां ब्रिज मां खाड़ा पड़ता भ्रष्टाचार नो आक्षेप लागी रह्यो छे। 97 करोड़ ना खर्चे बनावामां आव्यो हतो सनाथल ओवरब्रिज। सनाथल ब्रिज पर थी रोजना हजारों वाहनों पसार थाय छे। मनपाए ओवरब्रिज पर पड़ेला खाड़ाओ पूरवा माटे कामगीरी शुरू करी। ત્રણ મહિના થયા હજુ આ બ્રિજ બને અને ખાડા પડાય એવું તો ના ચાલે। હા સર, રોડ તો સારા બનવા જોઈએ ને, આટલો ખર્ચો કરતી હોય સરકાર તો। પ્રજાના ટેક્સના પૈસાની કમાણી બ્રિજ બન્યા બાદ તેના ખાડાઓ ભરવામાં સમાણી, એ પ્રકારનો ઘાટ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે। 3 મહિના પહેલા અંદાજિત 97 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો સનાથન સર્કલ પરનો જે ઓવરબ્રિજ છે તેમાં મસ્ત મોટા ખાડાઓ પડવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે। મહત્વની વાત છે કે ટ્રાફિકનું ભારણ છે તે હળવું કરવા માટે આ બ્રિજ છે તે બનાવવામાં આવ્યો હતો અને 97 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બ્રિજમાં 3 મહિના બાદ જ ખાડાઓ છે તે પડવાની શરૂઆત થઈ ચૂકી છે। આ તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે સનાથલ સર્કલ ઓવર બ્રિજના છે કે જ્યાં આ પ્રકારના મસ્ત મોટા ખાડાઓ છે તે પડવાની શરૂઆત થઈ ચૂકી છે। આ જ પ્રકારના ખાડાઓ છે તે બ્રિજમાં 1 કિલોમીટરના સુધીના દાયરામાં છે તે પડેલા છે, જે હવે બુરવાની છે તે કામગીરી શરૂ કરવામાં આવી છે। તમે દ્રશ્યમાં છે તે જોઈ શકો છો કે આ ડામર છે તે ઉખડી અને બહાર આવી ચૂક્યો છે અને આ જ પ્રકારની જે કાકરીઓ છે તે મસ્ત મોટી જોવા મળી રહી છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે આ બ્રિજ છે 3 મહિના પહેલા જ બનાવવામાં આવ્યો હતો અને આ બ્રિજ પરથી રોજના હજારો વ્હીકલ છે તે પસાર થાય છે। અંદાજિત 50,000 જેટલા વ્હીકલો છે તે રોજના અહીંથી પસાર થાય છે એ પ્રકારનો અંદાજ છે તે સેવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ પ્રકારના જે ખાડાઓ છે પડ્યા છે તેનો હવે જે ઢાંક પીછોડો છે કે તંત્ર જે પોતાની ખામીઓ અને બેદરકારી છે તે ઢાંકી રહ્યું હોય એ પ્રકારના દ્રશ્ય છે તે અહીં જોવા મળી રહ્યા છે। આ બ્રિજની બીજી તરફનો રોડ છે કે જ્યાં અત્યારે જે ખાડાઓ પડ્યા હતા તેની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે પ્રજાના જે ટેક્સના પૈસા છે તે કરોડો રૂપિયામાં છે તે ખર્ચવામાં આવે છે અને ત્યારબાદ આ પ્રકારની સ્થિતિ છે તેનું નિર્માણ પામે છે, તો આના માટે જવાબદાર કોણ એ સૌથી મોટો સવાલ છે। શા માટે આ પ્રકારે વારંવાર છે અનેક બ્રિજો વિવાદમાં આવી રહ્યા છે જેની કામને લઈને સવાલો છે તે ઉઠી રહ્યા છે। મહત્વની વાત છે કે હજુ ચોમાસુનું આગમન પણ નથી થયું, માત્ર 2-3 કમોસમી વરસાદ પડ્યા છે, એવામાં જો આ સ્થિતિ હોય તો આ બ્રિજ ઉપરથી પસાર થતા હજારો વાહનોની સેફટીનું શું છે તે એક સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે। ત્યારે જવાબદાર કોન્ટ્રાક્ટરો સહિતના લોકો સામે પગલાં લેવાશે કે કેમ કે માત્ર પછી આ પ્રકારે ખાડાઓ પૂરી અને પોતાની જવાબદારીથી સંતોષ માની લેશે તંત્ર, એ પણ એક સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। કેમેરા પર્સન રાજુ કડવી સાથે જયેશ ચૌહાણ, વીટીવી ન્યૂઝ અમદાવાદ।